નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા જોયું હતું, બરાબર છે? કોઈ દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો નક્કી કરવા માટેનો આ ટોપિક હતો. એની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી જેની મદદથી આપણે ચુંબકીય પદાર્થો એનું વર્ગીકરણ કરી શકીએ, બરાબર છે? એ વ્યાખ્યાની અંદર આપણે એક ભણ્યા હતા ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ, અને એ હતું મેગ્નેટાઇઝેશન એમ અને મેગ્નેટિક તીવ્રતા એચ નો ગુણોત્તર. આ સિવાય આપણે બીજી વ્યાખ્યા ભણ્યા હતા સાપેક્ષ પરમિએબિલિટી, અને એ હતું માધ્યમની પરમિએબિલિટી અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી નો ગુણોત્તર, જેને આપણે સાપેક્ષ પરમિએબિલિટી કહીએ છીએ. આ કાયમ છે એને તમે આમ પણ લખી શકો કે કાયમ બરાબર મ્યુ આર માઇનસ વન. કાયમ બરાબર આપણે શું લખી શકીએ? મ્યુ આર માઇનસ વન. અથવા આ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ કાયમ પ્લસ વન. તો આ બે વ્યાખ્યા આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાની અંદર. ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ અને સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર, આની મદદથી આપણે ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ કરી શકીએ, બરાબર? તો આજનો આપણો ટોપિક છે કે ચુંબકીય પદાર્થો કોને કહેવાય. ચુંબકીય પદાર્થો એટલે શું, બરાબર છે? તેનું વર્ગીકરણ કરો. ચુંબકીય પદાર્થો એટલે શું, પહેલા આપણે એની વ્યાખ્યા આપીએ, ત્યાર પછી આ બે વ્યાખ્યાની મદદથી ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ કરીએ. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ પદાર્થની અંદર જો ચુંબકીય પ્રેરણ પ્રેરિત થતું હોય તો એવા પદાર્થોને કહેવામાં આવે છે ચુંબકીય પદાર્થો, બરાબર? જે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં અથવા તો તેની અંદર ચુંબકીય પ્રેરણ પ્રેરિત થતું હોય તો તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે, બરાબર છે? જે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની અંદર ચુંબકીય પ્રેરણ પ્રેરિત થતું હોય તો તેવા પદાર્થોને શું કહેવામાં આવે છે? ચુંબકીય પદાર્થો કહે છે. આ ચુંબકીય પદાર્થો એના ત્રણ પ્રકાર છે, બરાબર છે? પહેલો પ્રકાર છે ડાયા મેગ્નેટિક પદાર્થ, બરાબર. ત્યાર પછી બીજો પદાર્થ છે પેરા મેગ્નેટિક પદાર્થ, પેરા મેગ્નેટિક પદાર્થ. અને ત્રીજો પ્રકાર છે ફેરો મેગ્નેટિક પદાર્થ, ફેરો મેગ્નેટિક પદાર્થ. હવે ડાયા મેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો કે જે ચુંબકીય પદાર્થો એની સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ઋણ એવા પદાર્થોને કહેવામાં આવે છે ડાયા મેગ્નેટિક પદાર્થ. જે પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ઋણ હોય, બરાબર, એવા પદાર્થોને કહેવામાં આવે છે ડાયા મેગ્નેટિક પદાર્થો. માટે ડાયા મેગ્નેટિક પદાર્થો માટે કાયમ એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય એ માઇનસ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાયમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે? શું કામ? તો કે કાયમ કેવું છે? ઋણ છે ડાયા મેગ્નેટિક પદાર્થો માટે.
માટે જે પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ઋણ હોય -1 અને 0 ની વચ્ચે નું હોય એવા પદાર્થોને કહેવામાં આવે છે ડાયામેગ્નેટિક પદાર્થો બરાબર છે ત્યાર પછી જોઈએ પેરામેગ્નેટિક પદાર્થો કોને કહેવાય તો કે જે પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ધન અને નાનું હોય ધન તો હોય જ પણ કેવું હોય નાનું હોય તો એવા પદાર્થોને કહેવામાં આવે છે પેરામેગ્નેટિક પદાર્થો બરાબર છે માટે અહીંયા કાયમ નું મૂલ્ય એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાયમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઈ અથવા તો એને એપ્સાયલોન કહેવાય અહીંયા આ એપ્સાયલોન છે એ પેરામેગ્નેટિક પદાર્થોને અન્ય પદાર્થોથી અલગ કરવા માટે સરળતા ખાતર એક નાની ધન સંખ્યા તરીકે લીધેલ છે બરાબર મારા શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો પેરામેગ્નેટિક પદાર્થો હમણાં આપણે વ્યાખ્યા કરી કે જે પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ધન અને નાનું હોય તો એવા પદાર્થોને શું કહેવામાં આવે છે પેરામેગ્નેટિક પદાર્થો માટે પેરામેગ્નેટિક પદાર્થો માટે શબ્દ આવો લખી શકાય કાયમ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાયમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઈ અથવા તો એપ્સાયલોન તો આ એપ્સાયલોન શું બતાવે છે તો કે પેરામેગ્નેટિક પદાર્થોને આ બંનેથી અલગ પાડવા માટે એક નાની ધન સંખ્યા તરીકે લીધેલ છે બરાબર છે ત્યાર પછી આવે છે ફેરોમેગ્નેટિક પદાર્થો તો કે જે પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ગ્રેટર ધેન 1 હોય બરાબર 1 કરતા ખૂબ મોટું હોય ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય તો એવા પદાર્થોને કહેવામાં આવે છે ફેરામેગ્નેટિક પદાર્થો ક્લિયર તો આ ત્રણેની વ્યાખ્યા થઈ ગઈ ત્યાર પછી આની સાપેક્ષ પરમિએબિલિટી ની વાત કરીએ આપણે સાપેક્ષ પરમિએબિલિટી ફેરોમેગ્નેટિક ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થની અંદર કેવી હોય તો અહીંયા હું બંને બાજુ +1 ઉમેરું છું ચલો એક સ્ટેપ વધારે લખું છું ટેક્સ્ટબુક ની અંદર ડાયરેક્ટ આપ્યું છે અહીંયા હું +1 ઉમેરું એટલે -1 +1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાયમ +1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 +1 તો -1 +1 એટલે આ 0 થઈ ગયું લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાયમ +1 એટલે શું થાય મ્યુ આર બરાબર અને 0 + 1 એટલે 1 થાય તો ડાયામેગ્નેટિક પદાર્થ છે એની સાપેક્ષ પરમિએબિલિટી નું મૂલ્ય એ 0 અને 1 ની વચ્ચેનું હોય છે બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થોની સાપેક્ષ પરમિએબિલિટી નું મૂલ્ય કેટલું હોય 0 થી 1 ની વચ્ચેનું હોય આ કઈ રીતે ખબર પડી તો કે આ જે સમીકરણ આપણે મળ્યું એમાં બંને બાજુ આપણે +1 ઉમેર્યા તો આ -1 + 1 એટલે 0 થઈ જાય કાયમ +1 એટલે મ્યુ આર થાય એ મૂક્યું 0 + 1 એટલે 1 તમારી ટેક્સ્ટબુક ની અંદર બધું ડાયરેક્ટ આપ્યું છે એટલે સ્ટેપ વધારે તમે લખજો માટે ડાયામેગ્નેટિક પદાર્થ માટે સાપેક્ષ પરમિએબિલિટી કેટલી થાય 0 અને 1 ની વચ્ચે ત્યાર પછી જોઈએ પેરામેગ્નેટિક પદાર્થ માટે સાપેક્ષ પરમિએબિલિટી કેટલી થાય તો બંને બાજુ 0 છે ત્યાં અહીંયા આપણે +1 ઉમેરીએ અંદર કાયમ +1 E+1 0 + 1 એટલે 1 બરાબર કાયમ+1 એટલે મ્યુ આર અને E+1 તો પેરામેગ્નેટિક પદાર્થ માટે સાપેક્ષ પરમિએબિલિટી નું મૂલ્ય ધન અને એના કરતા થોડુંક વધારે છે 1 અને એના કરતા થોડુંક વધારે કારણ કે આ છે ધન સંખ્યા છે અને આ કેવી છે ઋણ સંખ્યા છે બરાબર છે ત્યાર પછી ફેરોમેગ્નેટિક પદાર્થ એના માટે સાપેક્ષ પરમિએબિલિટી નું મૂલ્ય એ greater than 1 હશે બરાબર છે તો આ વાત થઈ ગઈ ત્રણેય પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટી ના મૂલ્ય ત્યાર પછી મ્યુ આર એટલે શું લખાય મ્યુ ના છેદમાં મ્યુ 0 તો અહીંયા હું લખું છું મ્યુ ના છેદમાં મ્યુ 0 લેસ ધેન 1 બરાબર તેથી આપણે આમ લખી શકીએ મ્યુ લેસ ધેન મ્યુ 0 તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે માધ્યમની જે પરમિએબિલિટી છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી કરતા કેવી હશે ઓછી હશે કારણ કે જ્યારે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થોને સમાન અથવા તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સોલેનોઇડ ની અંદર મૂકવામાં આવે તો સોલેનોઇડ નું જે મૂળ ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર પણ ઘટાડો કરે આ ડાયામેગ્નેટિક પદાર્થો માટે એની જે માધ્યમની પરમિએબિલિટી છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી કરતા પણ ઓછી છે ડાયામેગ્નેટિક પદાર્થની આ ખાસ યાદ રાખજો
બરાબર ત્યાર પછી અહીં આપણે જોઈએ તો મ્યુ એના છેદમાં મ્યુ 0 બરાબર છે આ ગ્રેટર ધેન 1 થશે બરાબર e પ્લસ 1 છે એટલે 1 કરતા વધારે છે સો મ્યુ ગ્રેટર ધેન મ્યુ 0 પેરામેગ્નેટિક પદાર્થ માટે માધ્યમની પરમીએબિલિટી એ શૂન્ય અવકાશની પરમીએબિલિટી કરતા વધારે થશે જ્યારે કોઈ પેરામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એક નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય જેના કારણે જે સોલેનોઇડ છે એના કુલ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે તો શૂન્ય અવકાશની અંદર હશે પ્લસ આ વધારાનો પદાર્થ મૂકો છો ત્યારે પણ ઉદ્ભવે બરાબર એટલે શૂન્ય અવકાશની પરમીએબિલિટી એના કરતા માધ્યમની પરમીએબિલિટી છે એ વધારે થશે અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે એ માધ્યમની પરમીએબિલિટી એ શૂન્ય અવકાશની પરમીએબિલિટી કરતા ખૂબ વધારે હશે બરાબર છે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આ માધ્યમની પરમીએબિલિટી એ શૂન્ય અવકાશની પરમીએબિલિટી કરતા ખૂબ જ વધારે હશે બરાબર છે તો આ થઈ ગયું ચુંબકીય પદાર્થો એટલે શું અને તેનું વર્ગીકરણ ત્રણ પ્રકારના ચુંબકીય પદાર્થો છે ડાયામેગ્નેટિક પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થો એની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય 1 પર સોરી ઋણ પેરામેગ્નેટિક પદાર્થો એના ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ધન અને નાનું ફેરોમેગ્નેટિક પદાર્થો એની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય ખૂબ જ વધારે અને ધન ડાયામેગ્નેટિક પદાર્થો એમાં આ જે સાપેક્ષ પરમીએબિલિટી છે એનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે અહીંયા સોરી 0 અને 1 કરતા ઓછું અહીંયા પેરામેગ્નેટિક પદાર્થ માટે સાપેક્ષ પરમીએબિલિટી નું મૂલ્ય ધન અને 1 કરતા થોડું વધારે હશે અને અહીંયા સાપેક્ષ પરમીએબિલિટી નું મૂલ્ય 1 કરતા ખૂબ વધારે હશે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર માધ્યમની પરમીએબિલિટી એ શૂન્ય અવકાશની પરમીએબિલિટી કરતા ઓછી હશે પેરામેગ્નેટિક પદાર્થની અંદર માધ્યમની પરમીએબિલિટી શૂન્ય અવકાશની પરમીએબિલિટી કરતા વધારે હશે બરાબર છે અને અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર માધ્યમની પરમીએબિલિટી શૂન્ય અવકાશની પરમીએબિલિટી કરતા ખૂબ જ વધારે હશે બરાબર છે તો આ થઈ ગયું વર્ગીકરણ ડાયા પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થ બરાબર તો વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે ડાયોમેગ્નેટિક પદાર્થ એ ખૂબ ડાયો છે બરાબર એની નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તણૂક કેવી હોય એ આપણે જોઈએ હવે મિત્રો આપણે જે ત્રણ ચુંબકીય પદાર્થો જોયા એમાંનો પહેલો ચુંબકીય પદાર્થ એના ગુણધર્મો કેવા હોય એની લાક્ષણિકતાઓ કઈ છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ કેવી વર્તણૂક અનુભવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક કેવી છે એની આપણે ચર્ચા કરીએ તો પહેલો આપણે પ્રકાર જોઈએ એ છે ડાયામેગ્નેટિક પદાર્થ બરાબર એને ડાયામેગ્નેટિઝમ પણ કહેવામાં આવે બરાબર છે પણ આપણે અહીંયા ડાયામેગ્નેટિક પદાર્થ કહીએ હવે આ ડાયામેગ્નેટિક પદાર્થ એની વ્યાખ્યા પહેલા આપણે લખવી પડે કે ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય કોને તો કે જે પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થોને કહેવામાં આવે છે ડાયામેગ્નેટિક પદાર્થો જે પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવામાં આવે છે કોઈ એક પદાર્થમાં આપણે વિચાર કરીએ કે જેની અંદર અણુ અને પરમાણુઓ છે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે આ દરેક ઇલેક્ટ્રોન છે ધારો કે કક્ષીય ગતિ અને સ્પિન ગતિ કરે છે તો કક્ષીય ગતિ અને સ્પિન ગતિને કારણે એની પાસે કંઈક ચુંબકીય ચાક માત્રા હશે કક્ષીય ગતિને કારણે ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્રા સ્પિન ગતિને કારણે ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્રા આનો તમે જો સદિશ સરવાળો કરો તો એની જે પરિણામી કુલ ચુંબકીય ચાક માત્રા છે એ શૂન્ય થાય તો એવા પરમાણુ કે જેની કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થોને કહેવામાં આવે છે ડાયામેગ્નેટિક પદાર્થો બરાબર માટે એની વ્યાખ્યા આપણે લખીએ જે પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તેવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થ
કહે છે એકદમ સિમ્પલ વ્યાખ્યા જે પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહે છે આ ડાયામેગ્નેટિક પદાર્થો કયા કયા છે એના ઉદાહરણો આપણે જોઈએ બરાબર છે ઉદાહરણ તરીકે બિસ્મથ આ બિસ્મથ છે એ ડાયામેગ્નેટિક પદાર્થ છે કારણ કે એના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે આ સિવાય કોપર લેડ કે પછી પાણી સિલિકોન નાઇટ્રોજન નાઇટ્રોજન છે એ આપણે એસટીપી એ લેવાનું બરાબર છે ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ વગેરે જેવા પદાર્થો છે એ ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખાય બરાબર છે આ દરેક પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે બરાબર છે બિસ્મથ કોપર લેડ પાણી સિલિકોન નાઇટ્રોજન એસટીપી સોડિયમ ક્લોરાઇડ વગેરે જેવા પદાર્થોની આ પરમાણુની ડાયપોલ મોમેન્ટ કેવી છે શૂન્ય છે માટે આ પદાર્થોને શું કહેવામાં આવે છે ડાયામેગ્નેટિક પદાર્થો કહે છે આ એટલા નામ તો તમારે યાદ રાખવાના છે કે જે તમારી ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે બરાબર છે આ એટલા જે ડાયામેગ્નેટિક પદાર્થોના છે નામ એ તમને ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે એટલે એમસીક્યુ માટે ખાસ એટલા નામ તો યાદ રહેવા જ જોઈએ બરાબર છે તમને નીટ ની અંદર પણ પ્રશ્ન પૂછી શકે જેડબલઈ ની અંદર પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયો પદાર્થ છે ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખાય પછી તમને ઓપ્શન આપેલા હોય અને એમાં તમને પેરામેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ અને ડાયામેગ્નેટિક પદાર્થ ત્રણેયના ઓપ્શન આપેલા હોય ત્યારે તમને ભૂલ પડવાની શક્યતા 100% રહે બરાબર છે એટલે ટેક્સ્ટબુક ની અંદર જે નામ આપેલા છે એ બોર્ડ ની એક્ઝામ ગુજકેટ ની કે પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ યાદ રાખવાના છે બરાબર છે ફરી એક વખત યાદ રાખજો બિસ્મથ કોપર લેડ પાણી સિલિકોન નાઇટ્રોજન એસટીપી અને સોડિયમ ક્લોરાઇડ આ દરેક પદાર્થો છે એ ના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે માટે ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખાય છે બરાબર હમણાં આપણે જોયું કે ડાયામેગ્નેટિક પદાર્થ એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે એટલા માટે જ્યારે કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ એને સોલેનોઇડના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ઘટાડી દે શૂન્યાવકાશમાં સોલેનોઇડ પાસે આપણે ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર છે B0 = μ0H જેટલું પણ જ્યારે એના અંદરના વિસ્તારમાં કોઈ માધ્યમ તરીકે ડાયામેગ્નેટિક પદાર્થ ધારો કે આમાંથી કોઈ મૂકવામાં આવે છે તો આ જે સોલેનોઇડનું મૂળ જે ચુંબકીય ક્ષેત્ર છે μ0H જેટલું એને પણ ઘટાડી દે એનું કારણ શું તો કે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી છે ઋણ છે બરાબર છે લાસ્ટ ટાઈમ આપણે જે ભણ્યા મેગ્નેટાઇઝેશન એની અંદર આવું સૂત્ર જોયું હતું B = μ0H + m માધ્યમની હાજરીમાં એની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બરાબર આ m છે એની જગ્યાએ આપણે χmh મૂકીએ આ કિંમત હું આ સમીકરણની અંદર મૂકી દઉં બરાબર આ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકવાની છે તો B = શું થાય μ0H + χm × h h ને કોમન કાઢી લો તો μ0H કૌંસમાં શું આવશે 1 + χm આ μ0H એ તો શૂન્યાવકાશમાં સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B0 છે આ થશે 1 + χm બરાબર તો જો આ χm છે એનું મૂલ્ય ઋણ હોય બરાબર છે χmનું મૂલ્ય ઋણ હોય તો આ m છે એ ઋણ થશે m ઋણ થાય માટે h - m એનું મૂલ્ય ઘટે એનું મૂલ્ય ઘટે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ શું થશે ઘટે બરાબર છે માટે ઋણ સસેપ્ટિબિલિટી ધરાવતા
ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે સોલેનોઇડ અથવા તો બીજા કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એનું મૂળ જે ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર પણ એ ઘટાડો કરી દે બરાબર છે ધારો કે આપણે સોલેનોઇડ અથવા તો કોઈ આવા નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ ડાયામેગ્નેટિક પદાર્થને બરાબર આવો એક ડાયામેગ્નેટિક પદાર્થ મેં નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યો છે આ એની દિશા છે તો આ પહેલી પરિસ્થિતિની અંદર તમે જુઓ છો કે ત્રણ ક્ષેત્ર રેખાઓ છે એ ડાયામેગ્નેટિક પદાર્થમાંથી પસાર થાય છે હવે આવો નવો ડાયામેગ્નેટિક પદાર્થ હું અહીં નીચે બતાવું છું અને એ જ સ્થળે મૂકેલો છે બરાબર છે તો જ્યારે આ ડાયામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ જે નિયમિત ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે એની વિરુદ્ધ દિશામાં એક નવું ચુંબકીય ક્ષેત્ર એની અંદર પ્રેરિત કરશે બરાબર છે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ ધારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરીકે લઈએ અહીં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવો ડાયામેગ્નેટિક પદાર્થ આપણે મૂકીએ તો આ ડાયામેગ્નેટિક પદાર્થ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરશે બરાબર છે આ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં પછી ડાયામેગ્નેટિક પદાર્થ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે એની અંદર પ્રેરિત કર્યું ચુંબકીય ક્ષેત્ર ઈ એની વિરુદ્ધ દિશામાં પ્રેરિત કર્યું બરાબર છે અને આપણે એન કહીએ તો આ એસ કહીએ બરાબર તો હવે જે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આ બાજુ દાખલ થશે એ આ ડાયામેગ્નેટિક પદાર્થમાંથી પસાર થશે નહીં પણ એની બાજુમાંથી આમ નીકળી જશે બરાબર છે બાકીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ડાયામેગ્નેટિક પદાર્થમાંથી નહીં પસાર થાય કારણ કે એને પોતે એની અંદરના વિસ્તારમાં વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું બરાબર છે જેના કારણે આ જે બાકીની ક્ષેત્ર રેખાઓ છે એ ડાયામેગ્નેટિક પદાર્થમાંથી પસાર થતી નથી પણ બાજુમાંથી નીકળી જાય છે તો જ્યારે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો ત્યારે તમે જુઓ ક્ષેત્ર રેખાઓ એકબીજાની પાસ પાસે છે એટલે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક વધારે હશે પ્રબળ હશે પણ જેવો એને મૂકો કે તરત જ આ જે પદાર્થ છે ડાયામેગ્નેટિક પદાર્થ એની અંદર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે જેના કારણે પહેલા જે ત્રણ ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી એના જગ્યાએ હવે એક જ ક્ષેત્ર રેખા એની અંદરથી પસાર થાય છે બાકીની ક્ષેત્ર રેખાઓ છે એ બાજુમાંથી નીકળી જાય છે બરાબર છે તો અહીંયા જ્યાં આગળ ડાયામેગ્નેટિક પદાર્થ મૂક્યો છે ત્યાં આગળ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર થઈ ગઈ તો એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટી ગયું તમે જુઓ બરાબર છે અહીંયા ક્ષેત્ર રેખાઓ નજીક હતી ચુંબકીય ક્ષેત્ર ઘટવાની સાથે સાથે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા પણ શું થાય છે ઘટી જાય છે એટલે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા પણ ઘટે છે બરાબર છે પહેલા ત્રણ પસાર થતી પછી કેટલી પસાર થાય છે એક જ પસાર થાય છે આમ ડાયામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય તો કે એની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ઘટે અને એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ શું થશે ઘટી જશે તો પોઈન્ટ લખી દઈએ આપણે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મુક્તા ચુંબકીય ક્ષેત્ર બી ઘટે છે તથા ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા પણ ઘટે છે બરાબર છે આ વાત થઈ ગઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થની વર્તણૂક બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક નવું પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એની અંદર બરાબર જેના કારણે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટે અને એની સંખ્યા રેખા પણ ઘટે ક્ષેત્ર રેખાઓની સંખ્યા રેખા પણ ઘટે બરાબર છે તો આ વાત થઈ ગઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થની વર્તણૂક
હવે ધારો કે આ જ ડાયામેગ્નેટિક પદાર્થને કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે આ રીતે કોઈ એક અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ સમજો કે બરાબર તો આ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મે ડાયામેગ્નેટિક પદાર્થ મૂક્યો છે બરાબર તો અહીંયા આગળ તમે જુઓ છેડા પાસે ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે B વધુ હશે અહીંયા B કેવું હશે ઓછું ખ્યાલ તો આવે ને B વધુ ને ઓછું શું કામ છે કારણ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ છે એકબીજાની નજીક છે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હશે અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે એટલે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે હવે એને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ કે તરત જ એ આ બાહ્ય ક્ષેત્રની દિશા આ છે તો એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરશે નવું ચુંબકીય ક્ષેત્ર એની અંદર પ્રેરિત કરશે બરાબર છે આ બાજુ છે એ N હશે અને આ બાજુ S ધ્રુવ હશે આની જેમ જ બરાબર છે જ્યારે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકતા હતા ત્યારે કેમ એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એની અંદર ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરતો હતો એવી જ રીતે જ્યારે એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પણ એ શું કરે છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરે છે બરાબર છે અહીંયા આગળ B વધુ છે અહીંયા B ઓછું છે એટલે જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે ત્યાંથી N ધ્રુવ તરફ આ N ધ્રુવ તરફ બળ લાગશે બરાબર છે અને આ બળ કેવું હશે ઓછું હશે બરાબર છે ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફથી N ધ્રુવ તરફ ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે બરાબર છે આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે તો N ધ્રુવ તરફ ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ છે ત્યાંથી S ધ્રુવ તરફ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે બરાબર છે તો વિરુદ્ધ દિશામાં લાગતું બળ આ બળ વધુ હશે કારણ કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર પણ કેવું છે વધુ આ બળ છે N ધ્રુવ તરફ લાગતું તે ઓછું છે પરિણામ બરાબર છે એટલે પરિણામી બળની દિશા આ થશે પરિણામી બળ બરાબર છે પરિણામી બળ કેવી થશે તો કે વધુ ચુંબકીય ક્ષેત્રથી ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી બળ આવશે જેના કારણે શું થશે તો કે આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ વધુ ચુંબકીય ક્ષેત્ર તરફથી ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ ધકેલાશે બરાબર છે ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ એ ગતિ કરશે ખબર પડી મેં શું કીધું એ ફરી વખત આખી ઘટના સમજાવું છું કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે વિચાર્યું એમાં જ્યાં ક્ષેત્ર રેખાઓ છે એ ઓછી ત્યાં B ઓછું જ્યાં ક્ષેત્ર રેખાઓ છે એકબીજાની વધારે નજીક ત્યાં B છે એ વધુ પ્રબળ હશે એની અંદર આપણે ડાયામેગ્નેટિક પદાર્થ મૂક્યો એટલે એને શું કર્યું તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કર્યું આ N અને N S હવે ઓછું ચુંબકીય ક્ષેત્ર છે ત્યાંથી N ધ્રુવ તરફ બળ લાગે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને જ્યાં વધુ ચુંબકીય ક્ષેત્ર છે ત્યાંથી S ધ્રુવ તરફ બળ લાગે છે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો S ધ્રુવ તરફ લાગતું બળ વધુ છે અને F N ધ્રુવ તરફ લાગતું બળ ઓછું છે કારણ શું છે તો કે જ્યાંથી N ધ્રુવ તરફ બળ લાગે છે ત્યાં આગળ ક્ષેત્ર ઓછું છે નબળું છે અને જ્યાંથી S તરફ બળ લાગે છે તે ક્ષેત્ર કેવું છે વધુ છે ટૂંકમાં પરિણામી બળ છે એ કઈ બાજુ લાગશે તો કે વધુ ચુંબકીય ક્ષેત્ર તરફથી ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ આમ જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે એનો મતલબ એવો કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્રને અપાર કરશે છે શું કરે છે ચુંબકીય ક્ષેત્રને અપાર કરશે છે લોખંડ છે એ ચુંબકીય ક્ષેત્રને કેમ આકર્ષશે એમ ડાયામેગ્નેટિક પદાર્થ છે એ શું કરે છે તો કે ચુંબકીય ક્ષેત્રને અપાર કરશે છે માટે આપણે પોઈન્ટ લખીએ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ
ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે બરાબર છે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે આમ ડાયામેગ્નેટિક પદાર્થો ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે છે બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થો ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે છે બરાબર તો આ વાત થઈ ગઈ ડાયામેગ્નેટિક પદાર્થના ગુણધર્મોની નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એની વર્તણૂક બરાબર છે સુપરકન્ડક્ટર પદાર્થ એ પ્યોર ડાયામેગ્નેટિઝમ પદાર્થો છે બરાબર છે એક પોઈન્ટ લખી દઈએ સુપર કન્ડક્ટર પદાર્થો એ ડાયામેગ્નેટિક પદાર્થો છે બરાબર સુપરકન્ડક્ટર પદાર્થો એ કેવા પદાર્થો છે ડાયામેગ્નેટિક પદાર્થો છે બરાબર છે જે પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય બિસ્મથ કોપર લેડ પાણી સિલિકોન નાઇટ્રોજન એસટીપીએ સોડિયમ ક્લોરાઇડ વગેરે પદાર્થોના પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે માટે ડાયામેગ્નેટિક પદાર્થો છે ડાયામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે બરાબર છે આથી એને કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય અને એની ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતામાં પણ ઘટાડો થાય બરાબર છે એ જ ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ ડાયામેગ્નેટિક પદાર્થ એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે જેના કારણે આપણે એમ કહી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થો છે એ ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે છે બરાબર છે અને સુપરકન્ડક્ટર પદાર્થ છે એ પ્યોર ડાયામેગ્નેટિક પદાર્થો આપણે કહી શકીએ હવે આ સુપરકન્ડક્ટર એટલે શું એ પદાર્થો કોને કહેવાય બરાબર છે એની વાત આપણે કરીએ એ પહેલા તમે આટલી વસ્તુ લખી નાખો કારણ કે સુપરકન્ડક્ટર માટેનો જે ટોપિક છે એ આપણે એક્સ્ટ્રા ટોપિક લઈએ છીએ જેડબલી નીટ માટે એમાં બીજી એક્સ્ટ્રા માહિતી હું તમને આપું છું કારણ કે ટેક્સ્ટબુકની અંદર તમને એ વાત કરેલી નથી બરાબર એટલા માટે થોડીક આ વસ્તુ તમે પહેલા લખી નાખો ત્યાર પછી આપણે સુપરકન્ડક્ટર કોને કહેવાય એના વિશેની માહિતી જોઈએ ટેક્સ્ટબુકમાં નથી તેમ છતાં એ જેડબલી અને નીટ માટે એ વસ્તુ કામની છે બરાબર હવે મિત્રો આપણે લાસ્ટ વાત કરી કે સુપરકન્ડક્ટર પદાર્થો છે એ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ પદાર્થો તરીકે વર્તે છે બરાબર છે તો આ સુપરકન્ડક્ટર પદાર્થો એટલે શું એક આપણે એક્સ્ટ્રા ટોપિક તરીકે લઈએ જેડબલી નીટ માટે બરાબર ટેક્સ્ટબુકની અંદર નથી આપેલું એની અંદર થોડી ઘણી માહિતી આપેલી છે બાકીની માહિતી હું તમને આપું છું તો સુપરકન્ડક્ટર પદાર્થો હવે આ સુપરકન્ડક્ટર પદાર્થો કહેવાય કોને તો આપણે જાણીએ છીએ કે કોઈ ધાતુ છે એનું તાપમાન વધારવામાં આવે તો અવરોધ વધે અને તાપમાન ઘટાડવામાં આવે તો અવરોધ એનો ઘટે હવે તાપમાન ઘટાડતા ઘટાડતા એટલું તાપમાન એ ધાતુનું તમે ઘટાડી દો કે જેથી કરીને પદાર્થનો અવરોધ એ શૂન્ય થઈ જાય બરાબર છે તાપમાન ઘટાડતા ઘટાડતા આપણે એટલું તાપમાન ઘટાડી દઈએ કે જેથી ધાતુ કે પદાર્થનો અવરોધ છે એ શૂન્ય થઈ જાય પછી એની પાસે કોઈ અવરોધ રહેતો નથી તો આવા શૂન્ય અવરોધ ધરાવતા પદાર્થોને શું કહેવામાં આવે છે સુપરકન્ડક્ટર પદાર્થો કારણ કે આપણે ધાતુનું તાપમાન વધારીએ તો એનો અવરોધ વધે તાપમાન ઘટાડીએ તો અવરોધ ઘટે હવે આપણે તાપમાન એટલું બધું ઘટાડી દઈએ કે જેથી કરીને ધાતુનો અવરોધ છે ઘટીને શૂન્ય થઈ જાય બરાબર પછી ધાતુ પાસે કોઈ અવરોધ રહેતો નથી તો આવા શૂન્ય અવરોધ ધરાવતા પદાર્થોને શું કહેવામાં આવે છે સુપરકન્ડક્ટર પદાર્થો કહેવામાં આવે છે બરાબર છે તો જે પદાર્થોનો અવરોધ
शून्य होय तेवा पदार्थोने सुपर कंडक्टर पदार्थो कहे छे। बराबर शून्य अवरोध धरावता पदार्थोने शुं कहेवामां आवे छे सुपर कंडक्टर पदार्थो। केमरलिंग ओन्स नामना वैज्ञानिके जोयुं के ज्यारे पारो के जेने आपणे मर्क्युरी कहीए छे એનું તાપમાન ઘટાડતા ઘટાડતા 4.2 કેલ્વિન જેટલું થાય ત્યારે પારાનો અવરોધ ઘટીને શૂન્ય થઈ જાય। બરાબર છે, પારાનું જે તાપમાન છે એ ઘટાડતા ઘટાડતા આપણે કેટલું કરીએ 4.2 કેલ્વિન જેટલું કરીએ ત્યારે પારાનો જે અવરોધ છે એ ઘટીને શૂન્ય થઈ જાય। બરાબર, તો આ 4.2 કેલ્વિન થી ઓછા તાપમાને પારાનો અવરોધ શૂન્ય થઈ જાય છે તો આ સ્થિતિએ પારો સુપર કન્ડક્ટર તરીકે વર્તે છે એમ કહેવાય। બરાબર છે, જે તાપમાને પદાર્થનો અવરોધ શૂન્ય થાય અથવા તો જે તાપમાને ધાતુનો અવરોધ શૂન્ય થાય એ તાપમાનને કહેવામાં આવે છે ક્રિટિકલ તાપમાન। શું કહેવામાં આવે છે? ક્રિટિકલ તાપમાન। તો બીજી વ્યાખ્યા યાદ રાખજો કે જે તાપમાને પદાર્થનો અવરોધ ઘટીને શૂન્ય થાય તે તાપમાનને ક્રિટિકલ તાપમાન ટીસી કહે છે। બરાબર છે, જે તાપમાને કોઈ પણ પદાર્થનો અવરોધ ઘટીને શૂન્ય થાય તે પદાર્થને શું કહેવામાં આવે છે? ક્રિટિકલ તાપમાન ટીસી કહેવામાં આવે છે। આમ કોઈ પદાર્થનું તાપમાન એના ક્રિટિકલ તાપમાન કરતા ઓછું હોય તો એ પદાર્થ સુપર કન્ડક્ટર તરીકે વર્તે। બરાબર, બીજી વ્યાખ્યા લખીએ, જે પદાર્થનું તાપમાન ક્રિટિકલ તાપમાન કરતા ઓછું હોય તે પદાર્થ સુપર કન્ડક્ટર તરીકે વર્તે। બરાબર, સૌથી પહેલી વ્યાખ્યા શું આપી? તો કે જે પદાર્થનો અવરોધ શૂન્ય હોય એવા પદાર્થોને સુપર કન્ડક્ટર પદાર્થો કહેવાય। બરાબર છે, અને જે તાપમાને પદાર્થનો અવરોધ ઘટીને શૂન્ય થાય એ તાપમાનને ક્રિટિકલ તાપમાન ટીસી તરીકે ઓળખવામાં આવે, અને જે પદાર્થનું તાપમાન ક્રિટિકલ તાપમાન કરતા ઓછું હોય એટલે કે ક્રિટિકલ તાપમાન કરતા ઓછા તાપમાને પદાર્થ હંમેશા શૂન્ય અવરોધ ધરાવશે તો આવા શૂન્ય અવરોધ ધરાવતા પદાર્થને સુપર કન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે, એનું તાપમાન T_TC હોવું જોઈએ। બરાબર છે, ક્રિટિકલ તાપમાન કરતા આપેલા પદાર્થનું તાપમાન ઓછું હોય તો એ પદાર્થ શેના તરીકે વર્તશે? તો કે સુપર કન્ડક્ટર તરીકે વર્તશે। બરાબર છે, જુદા જુદા પદાર્થનું આ તાપમાન છે જુદું જુદું હોય, જુદા જુદા પદાર્થ માટે ક્રિટિકલ તાપમાન જુદું જુદું હોય। બરાબર, પારા માટે કેટલું છે? પારા માટે આ તાપમાન 4.2 કેલ્વિન છે। બરાબર છે, કારણ કે પારાનું તાપમાન ઘટાડતા ઘટાડતા જ્યારે આપણે 4.2 કેલ્વિન કરીએ તો 4.2 કેલ્વિન થી ઓછા તાપમાને પારો છે એનો અવરોધ ઘટીને શૂન્ય થઈ જાય, માટે આ સ્થિતિમાં પારો સુપર કન્ડક્ટર તરીકે વર્તે, તો પારા માટે ક્રિટિકલ તાપમાન 4.2 કેલ્વિન જેટલું છે। બરાબર છે, અને આ સુપર કન્ડક્ટર માટે અવરોધ કેટલો હોય? 0 હોય, અને જ્યારે કોઈ પદાર્થનો અવરોધ 0 હોય ત્યારે એ સંપૂર્ણ વાહકત્વ ધરાવતો હોય। બરાબર છે, અવરોધ 0 હોય ત્યારે પદાર્થ
संपूर्ण શું ધરાવતો હોય વાહકત્વ ધરાવે બરાબર છે કારણ કે આ ઝીરો અવરોધ ધરાવતા પદાર્થ એમાંથી કોઈ પ્રવાહ પસાર કરવામાં આવે તો એનો વેડફાયો જવાનો નથી બરાબર છે કોઈ વ્યય થવાનો નથી માટે r બરાબર 0 એટલે કે અવરોધ 0 હોય ત્યારે આ પદાર્થ સંપૂર્ણ વાહકત્વ તરીકે વર્તે બરાબર સંપૂર્ણ વાહકત્વ ધરાવે 0 અવરોધ હોય ત્યારે બરાબર છે સુપર કન્ડક્ટર પદાર્થ માટે કાયમ એ -1 છે સુપર કન્ડક્ટર પદાર્થ માટે કાયમ કેટલું છે -1 અને એની સાપેક્ષ પરમીએબિલિટી એ 0 છે બરાબર છે સુપર કન્ડક્ટર પદાર્થ માટે કાયમ એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી -1 છે અને μr એટલે કે સાપેક્ષ પરમીએબિલિટી 0 છે માટે કોઈ સુપર કન્ડક્ટર પદાર્થ એને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય બરાબર છે કોઈ સુપર કન્ડક્ટર પદાર્થ છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર ઘટીને કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય કારણ શું તો કે આપણે જાણીએ છીએ b is equal to mu 0 1 plus chi m into h બરાબર mu 0 1 કાયમ એટલે તમે -1 મૂકો ઇન્ટુ h આ ગુણાકાર 0 તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય 0 ડાયામેગ્નેટિક પદાર્થ છે એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ચુંબકીય ક્ષેત્ર ઘટે પણ જો સુપર કન્ડક્ટર પદાર્થ છે એને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય ડાયામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા માત્ર ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થતો હતો જ્યારે સુપર કન્ડક્ટર પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઘટીને કેવું થઈ જાય 0 થઈ જાય માટે therefore સુપર કન્ડક્ટર પદાર્થો એ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે બરાબર સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે આ સુપર કન્ડક્ટર પદાર્થો છે એનો ઉપયોગ ધારો કે આપણી ઘરે જે વીજળી આવે છે એ વીજળીનું વહન કરતા પ્રવાહનું વહન કરતા તારની અંદર કરીએ બરાબર છે તો શું થાય આપણને ખ્યાલ છે કે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી જે પાવર પહોંચે છે એ કોઈ એક તાર મારફતે પહોંચે છે અને એ તાર છે એને કંઈક અવરોધ હોય જેના કારણે જે પાવર ત્યાંથી મોકલે છે એ પાવર વ્યય થતો થતો આપણા ઘરે પહોંચે છે કારણ કે તારનો પોતાનો અવરોધ છે એટલે પ્રવાહ શું થવાનો વ્યય થવાનો એટલે આપણે જે પ્રવાહ વાપરતા નથી ઉપયોગ નથી કરતા એનું પણ આપણે લાઇટ બિલ ચૂકવીએ છીએ એની જગ્યાએ આ જે તાર છે એની જગ્યાએ જો કોઈ સુપર કન્ડક્ટર મટીરીયલનો એ તાર બનાવવામાં આવે તો એનો અવરોધ શૂન્ય છે અવરોધ શૂન્ય હોવાથી જેટલો પ્રવાહ ત્યાંથી પસાર કરવામાં આવે છે એટલો જ પ્રવાહ આપણા ઘર સુધી પહોંચે તો પાવરનો વ્યય થાય નહીં બરાબર છે પણ એની અંદર તકલીફ એક એ છે કે ઓરડાના તાપમાને આવા કોઈ સુપર કન્ડક્ટર પદાર્થો મળ્યા નથી એટલા માટે આ સુપર કન્ડક્ટર પદાર્થોનો ઉપયોગ છે એ વિદ્યુત પ્રવાહના વહન માટે કરવામાં આવતો નથી આ એક ઘટના વિચારી શકાય પણ ક્યારે કે જ્યારે ઓરડાના તાપમાને આવા સુપર કન્ડક્ટર પદાર્થો મળે તો પણ હજુ સુધી એવા ઓરડાના તાપમાને કોઈ સુપર કન્ડક્ટર પદાર્થો મળ્યા નથી નહીતર આપણે પ્રવાહનો વ્યય છે એ અટકાવી શકીએ બરાબર છે તો આ સુપર કન્ડક્ટર પદાર્થો છે એનો ઉપયોગ ક્યાં થતો હશે તો આ સુપર કન્ડક્ટર પદાર્થો છે એ ભારે વસ્તુ ઉચકવાની ક્રેનમાં બરાબર ભારે વસ્તુ ઉચકવા માટેની જે ક્રેન આવે એ ક્રેનમાં સુપર કન્ડક્ટર પદાર્થોનો ઉપયોગ થાય આ સિવાય મેગ્નેટિક ટ્રેન બરાબર છે કે જે અતિ ઝડપથી ગતિ કરે છે એ મેગ્નેટિક ટ્રેનની અંદર પણ સુપર કન્ડક્ટર પદાર્થનો ઉપયોગ થાય બરાબર છે આમ ડાયામેગ્નેટિઝમ ધરાવતી જે અસર છે
એને કહેવામાં આવે છે મિસનર અથવા તો મિસનર અસર તરીકે ઓળખવામાં આવે છે જે પદાર્થો સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે એ અસરને શું કહેવામાં આવે છે મિસનર અસર અથવા તો મિસનર અસર તરીકે ઓળખવામાં આવે છે સમજો કે આ રીતે કોઈ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક પદાર્થ મૂકેલો છે બરાબર છે એ પદાર્થનું તાપમાન છે T greater than TC મતલબ તો કે એનું તાપમાન ક્રિટિકલ તાપમાન કરતા વધારે છે બરાબર છે એટલે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પદાર્થનો અવરોધ શૂન્ય હશે નહીં અવરોધ શૂન્ય નથી માટે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો પદાર્થ એ સુપર કંડક્ટર તરીકે વર્તે નહીં એ હશે ડાયામેગ્નેટિક પદાર્થ પણ આ સ્થિતિમાં જ્યારે T greater than TC હશે ત્યારે B is not equal to 0 ચુંબકીય ક્ષેત્ર આનું શૂન્ય નથી કારણ કે એની અંદરથી બે રેખાઓ પસાર થાય છે જ્યારે આ જ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આ પદાર્થનું તાપમાન એ ક્રિટિકલ તાપમાન કરતા ઓછું થઈ જાય તો પરિસ્થિતિ કંઈક આવી નિર્માણ પામે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એની અંદરથી પસાર થતી હતી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે હવે એ પદાર્થના સાઈડના ભાગમાંથી નીકળી જશે આવી રીતે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે B is equal to 0 આમ આવી જે ડાયામેગ્નેટિઝમની અસર ધરાવે છે એવી અસરને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે T greater than TC તાપમાને પદાર્થ છે એ કંઈક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે પણ T less than TC એટલે કે ક્રિટિકલ કરતા ઓછા તાપમાને પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે શૂન્ય હશે બરાબર છે તો આ જે અસર બતાવે છે એ અસરને કહેવામાં આવે છે મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ વાત થઈ ગઈ સુપર કંડક્ટર પદાર્થોની ખાસ યાદ રહે કે જે પદાર્થોનો અવરોધ શૂન્ય હોય એવા પદાર્થોને શું કહેવામાં આવે છે સુપર કંડક્ટર પદાર્થ બરાબર છે અને જે પદાર્થોનું તાપમાન ઘટી અને જે તાપમાને પદાર્થનો અવરોધ શૂન્ય થાય એ તાપમાનને ક્રિટિકલ તાપમાન કહેવાય એટલે ક્રિટિકલ તાપમાન કરતા ઓછું તાપમાન ધરાવતા પદાર્થને સુપર કંડક્ટર પદાર્થો કહેવામાં આવે છે સુપર કંડક્ટર પદાર્થોને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એનો અવરોધ ઘટીને શૂન્ય થઈ જાય બરાબર છે ડાયામેગ્નેટિક પદાર્થોને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અવરોધ શૂન્ય થતો નથી બરાબર છે સુપર કંડક્ટર પદાર્થો સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે બરાબર છે એનો ઉપયોગ ભારે વસ્તુ ઉચકવાની ક્રેનમાં થાય અને મેગ્નેટિક ટ્રેનમાં પણ થાય છે બરાબર છે તો આ થઈ ગયું આપણું સુપર કંડક્ટર એટલે શું સુપર કંડક્ટર પદાર્થની વાત અને આ જે આખી અસર છે એ અસરને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે બરાબર મિઝનરની અસર શું હતી કે સુપર કંડક્ટર પદાર્થોનું તાપમાન બરાબર છે સોરી જ્યારે કોઈ પદાર્થનું તાપમાન છે ક્રિટિકલ તાપમાન કરતા વધારે હશે ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નહીં હોય જ્યારે કોઈ પદાર્થનું તાપમાન ક્રિટિકલ તાપમાન કરતા ઓછું હશે ત્યારે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે બરાબર આ અસરને મિઝનર નામના વૈજ્ઞાનિકે પહેલી વખત જોઈ હતી આ તેને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ વાત થઈ ગઈ સુપર કંડક્ટર પદાર્થોની જે તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી પણ JEE નીટ માટે કામનું છે બરાબર છે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ વ્યવસ્થિત દરેક વસ્તુઓ લખી અને તૈયાર ન કરી નાખો અને જ્યાં ન સમજે ત્યાં પૂછી લે ચાલો આજે આપણે અહીંયા રાખીએ છીએ જય હિન્દ જય ભારત